નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા. રાજ્યમાં કુલ 97 પોઝિટિવ કેસ નોંધાયા. દેશમાં ફક્ત 24 કલાકમાં વધ્યા 478 કોરોના પોઝિટિવ કેસ. દેશમાં દર્દીઓની સંખ્યા કુલ 2512, મૃત્યુ આંક 72 થયો. લીંબડી અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત. ટ્રક પાછળ એક્સયુવી કાર ઘૂસી જતા 5 લોકોના નિપજ્યા મોત, 1 ઘાયલ. વિગતવાર સમાચારોની વાત કરીએ તો રાજકોટના શાપર વેરાવળમાં કેમિકલ કંપનીમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી. કેમિકલ કંપની હોવાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. આગની ઘટનાની જાણકારી મળતા શાપર, વેરાવળ, ગોંડલ અને રાજકોટની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે આગમાં કોઈ જીવનું જોખમ બન્યું નહોતું, પરંતુ આગને કારણે ભારે માત્રામાં કેમિકલ બળી જતા લાખોના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી. એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થતા મામલો બિચક્યો હતો. તેમાં બે જૂથો તીક્ષ્ણ હથિયારો વડે સામસામે આવી જતા મહિલા સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બે જૂથોમાં અજાણ્યા શખ્સો હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે નેશનલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો. અકસ્માતોની વણથંભી વણઝાર લોકડાઉનમાં પણ શરૂ રહી છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે જામખંભાળિયાથી ગાંધીનગર જઈ રહેલી કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગઈકાલે મોડી રાત્રે લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર કાનપરાના પાટિયા પાસે ઉભેલા એક ટ્રકમાં કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણ પાનશીણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અત્યાર સુધી આખા દેશમાં 2301 કેસ સામે આવ્યા છે. 56 લોકોના મોત થયા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં તબલીગી જમાતના સભ્યોને કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાંથી અમુક લોકો તબલીગી જમાત સાથે પણ જોડાયેલા છે. લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 336 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં એક કાર્યક્રમને કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓથી દરેક પ્રયાસ નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ સામે આવ્યા છે, જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. અગર હમ દેખે તો તબલીગી જમાત સે રિલેટેડ કેસેસ અગર હમ લે તો પિછલે 2 દિનોમાં કરીબ 647 કેસેસ 647 કન્ફર્મ પોઝિટિવ કેસેસ ઇસસે લિંક કિયે હુએ પાયે ગયે હૈ જો કી 14 સ્ટેટ્સ મેં પોઝિટિવ પાયે ગયે હૈ. विचार अंडमान एंड निकोबार, असम, दिल्ली, हिमाचल प्रदेश, हरियाणा, जम्मू एंड कश्मीर, झारखंड, कर्नाटका, महाराष्ट्र, राजस्थान, तमिलनाडु, तेलंगाना, उत्तराखंड और उत्तर प्रदेश. मैं आप सबको यही बताना चाहूँगा कि अगर हम पिछले कुछ दिनों में देखें तो जो हमारे केसेस में बढ़ोतरी हुई है उसका मुख्य कारण एक पर्टिकुलर लेवल पर जो हमारे केसेस आए उसकी वजह से हुई है. नहीं तो जो हमारे लॉकडाउन के एफर्ट्स थे, जो हमारे सोशल डिस्टेंसिंग को प्रमोट करने के एफर्ट्स थे, उससे केसेस तो आ रहे थे लेकिन उसमें बढ़ोतरी नहीं हो रही थी. तो जिसकी वजह से फिर हमारे लिए जरूरी है कि हम सब समझें कि हम एक इन्फेक्शियस डिजीज से डील कर रहे हैं और इन्फेक्शियस डिजीज से डील करते समय अगर कहीं पर भी एक भी फेलियर होती है तो हम लोगों को दोबारे से हम पीछे चले जाते हैं और हमारे सारे एफर्ट्स वेस्ट हो जाते हैं.
દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનમાં કડક કડક આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે જ શાકભાજી માર્કેટમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા સાથોસાથ બાપુનગર અંબર સિનેમા પાસે પણ શાકભાજી માર્કેટમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા લોકડાઉનના અમલદારીઓ પણ આખાડા કાન કરતા જોવા મળ્યા ત્યારે રૂપાણી સરકારના કડક આદેશોના પગલે કાર્યવાહી થવાથી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી લોકડાઉનમાં લોકોને ધીરજ રાખવાની અપીલ કરી છે શિવાનંદ ઝાએ રાજ્યમાં અનાજ દળવાની ઘંટી બંધ ન કરવાના આદેશ આપ્યા અફવા ફેલાવનાર તત્વો સામે પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે અને 16 વધુ ગુના નોંધાયા છે હાલ સુધી કોરોનાના જે કેસો થયેલ છે તેમાં શહેરી વિસ્તારમાં કેસોની સંખ્યા વધુ છે અને એમાં મોખરે અમદાવાદ છે આ ચાર મહાનગરો હોટસ્પોટ ના બને તે માટે શહેરમાં રહેતા લોકોએ વિશેષ તકેદારી રાખવાનો રહે છે શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા પણ વધુથી વધુ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યા છે રાત્રિના બંદોબસ્તમાં પણ વધારો કરવાની સૂચના આપવામાં આવી છે અને લોકડાઉનની અમલ સારી રીતે થાય તે બાબતે પણ દિશાનિર્દેશ અપાઈ ગયા છે અમુક લોકો ધાબા ઉપર અથવા અંતરિયાલ મેદાનમાં ક્રિકેટ રમવા બાબતે ડ્રોનના ફૂટેજ ઉપરથી જાણવા મળેલ છે અને તે અંગે પણ ગુના દાખલ કરવામાં આવેલ છે ડ્રોનના ફૂટેજના મદદથી ગઈકાલે 210 ગુનાઓ અને આજ સુધીમાં 768 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તેમજ 2144 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે અમદાવાદ શહેરના ખૂણે ખૂણે હાલની પરિસ્થિતિને લઈને સામાજિક સંસ્થાઓની સાથોસાથ સામાજિક અને સ્થાનિક સંગઠનો પણ ભોજન સેવા શરૂ કરે છે ઠક્કરનગર ખાતે આવેલા લીલાનગર ખાતે પણ સ્થાનિકો દ્વારા લોકડાઉનના અમલના દિવસથી અત્યાર સુધી ભોજનની અવિરત સેવા આપવામાં આવે છે સ્થાનિકો જાતે લાકડાનો ચૂલો કરીને જરૂરિયાતમંદો માટે ભોજન બનાવે છે અને જાતે જ આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદોને ભોજન પીરસે છે લગભગ આખા દિવસનું પાંચેય હજાર માણસનું ભોજન અહીંયા ચાલે છે સાંજ સવાર બે ટાઈમનું દાતાઓમાં તો ઘણા બધા માણસો છે કે જેમની રીતે જે જેની ઈચ્છાથી અમને આપી જાય છે અને અમારા અહીંયા સ્વયંસેવકો મેરડી માતાના મંદિરના છે એવું બધા મહેનત કરે છે લીલાનગર સ્મશાનની અંદર મેરડી માતાનું મંદિર છે એના બધા સ્વયંસેવકો છે અને ઘણા બધા દાન આપી જાય છે એના હિસાબે આ રોજ 5000 માણસોનું રસોડું ચાલે છે જ્યાં સુધી લગભગ જે લોકોને જમવાનું નથી મળતું એવા એરિયા અમે સર્વે કર્યા છે કે જ્યાં ઝૂંપડપટ્ટી છે કે લોકો ફસાઈ ગયા છે મજૂર વર્ગ છે એ બધાને સર્વે કરી અને અમારા જે સ્વયંસેવકો છે એમની રીતે ટીમ બનાવી અને પહોંચાડે છે અમદાવાદ શહેરમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ઉસ્માનપુરા વિસ્તારમાં ભોજનની સેવા શરૂ કરાઈ બજરંગદળના સહયોગથી રોજના 1000 જેટલા જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે ભોજન સેવામાં મહિલાઓનો પણ અગ્રેસર ફાળો રહેતો હોય છે મહિલાઓ પોતાનો વધુ પડતો સમય જરૂરિયાતમંદો માટે ભોજન બનાવી પૂરું પાડવામાં વિતાવે છે અમે આ 10-12 દિવસથી તો અમે અહીંયા ભોજન પીરસીએ છીએ અને અમે અમારા સાચા ભાવથી અમે ભોજન પીરસીએ છીએ
જ્યાં સુધી આ કોરોના વાયરસ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અમે અમારી જેટલી શક્તિ અને એટલો ભાવ હશે ત્યાં સુધી અમે કરવા તૈયાર છીએ. અમારી સાથે મારા પોતાના છોકરા જેવા છે, 100 છોકરા જેવા છે, અને મારો ભાઈ ગણો કે કઈ મારો ભાઈ ગણો પોતાના છોકરા બરાબર જોલિતભાઈ મહેતા છે, બજરંગદળના પ્રમુખ છે, અમે એમની સાથે છે અને અમે એમને સરકાર આપવા પૂરી રીતે તૈયાર છે. કોરોના વાયરસને લઈને હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે તમે ક્લિક કરીને દૂધની બનાવટ સહિત છાશ, દૂધ અને દહીં જેવી વસ્તુઓ આ લોકડાઉનમાં ઘરે બેઠા મેળવી શકો છો. માહી મિલ્ક દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી છાશ, દૂધ અને દહીં તેમજ દૂધની બનાવટ સહિતની વસ્તુઓ ઘરે બેઠા એક જ ક્લિક કરીને મેળવી શકાશે. માહી મિલ્કની આ સેવા અન્ય કંપનીઓની જેમ જ દૂધ સહિતની વસ્તુઓની હોમ ડિલિવરી કરશે. માહી મિલ્કના સીઈઓ યોગેશ પટેલે આ વિશે માહિતી આપી. કોરોનાના પડકારને સામે લડવા માટે લોકડાઉનની પરિસ્થિતિ પૂરા દેશમાં આપણે લાગુ કરી છે, ભારત સરકારે લાગુ કરી છે, જેથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘર ઉપર ઉપલબ્ધ થઈ શકે એ માટેનો એક આ પ્રયાસ છે. અમે દૂધના ધંધામાં છીએ એટલે અમે એક માહી મિલ્ક ઓન મોબાઈલની એપ્લિકેશન વિકસાવી છે, જેથી કરીને જે લોકોને દૂધ અથવા દૂધની પ્રોડક્ટો જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઓર્ડર કરીને મંગાવી શકે છે. સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બનાસ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય કર્યો. બનાસ દાણના રો મટીરીયલને પૂરું કરવા બનાસ ડેરી ખેડૂતો પાસેથી ઘઉં, જુવાર અને બાજરી જેવો પાક ખરીદ છે. આ માટે બનાસ ડેરી સાથે જોડાયેલી મંડળીઓમાં વ્યવસ્થા પણ કરાઈ છે. બનાસ ડેરીના આ નિર્ણયથી લોકડાઉનના સમયે માર્કેટયાર્ડ બંધ થતાં ખેડૂતો પોતાના ગામમાં જ ખેત પેદાશોને વેચી શકશે. દરેક ગામની અંદર દૂધ મંડળી આપણી આવેલી છે તો દૂધ મંડળીની અંદર જ આ ખેતીના પાકનું ખરીદી માટેની વ્યવસ્થા ઊભી થાય અને બજારના ભાવે ખેડૂતોને મેં કહ્યું એ પ્રમાણે ઘઉં, જવ, બાજરી, જુવાર, મકાઈ જેવા ખેતીના પાક ત્યાં જ ગામની અંદર જ વેચી શકે અને એના પૈસા પણ ત્યાં ગામની દૂધ મંડળી દ્વારા ગામની અંદર જ મળી જાય એટલે સોશિયલ ડિસ્ટન્સનો કોઈ ભંગ ન થાય અને પોતાના પૈસા અત્યારે સમયસર અને જરૂરિયાતો એ પ્રમાણના નાણાં પણ આપણને મળી રહે અને બનાસ ડેરીને એના કેટલ ફીડ માટેના જરૂરી કાચો માલ પણ ગુણવત્તાયુક્ત મળી રહે. તો મારી આપ સૌને વિનંતી હતી કે જે પણ ખેડૂત ભાઈને પોતાનો ખેતીનો પાક આ પ્રમાણનો જે વેચવાનો હોય તો પોતાની દૂધ મંડળી એના મંત્રીનો સંપર્ક કરે. બનાસ ડેરીએ એમને જરૂરી સૂચનાઓ આપી છે. મંદો માટે ભોજનની સેવા શરૂ કરાઈ છે. પૂર્વ પોલીસ અધિકારી તરુણ બારોટ દ્વારા સ્થાનિક સંગઠનો સાથે ભોજનની આ સેવા શરૂ કરાઈ જે રોજિંદી રીતે 2 ટાઈમ માટે આસપાસના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે. યથાવત રીતે લોકડાઉનના તમામ દિવસો સુધી ભોજન સેવા પૂરી પાડવાની યોજના બનાવવામાં આવી. અમદાવાદના સત્તાધાર 4 રસ્તા પાસે આવેલા જોગણી માતાના મંદિર પાસે ભોજનની અવિરત સેવા શરૂ કરાઈ છે. આસપાસની સોસાયટીના સ્થાનિકો દ્વારા કરિયાણું આપવામાં આવે છે અને જેનાથી સેવાભાવી લોકો રોજનું 1000થી વધુ ભોજન બનાવે છે જે ભોજન સોલા સહિત તમામ આસપાસના વિસ્તારોમાં વહેંચવામાં આવે છે. ઓગણત્રીસ તારીખ બપોરે અમારી ઉપર કબૂતરખાનામાંથી ફોન આવ્યો હતો કે ભાઈ અમને જમવાનું નહીં મળતું તો વ્યવસ્થા કરી આલો. તો અમે 100 માણસનું જમવાનું એ દિવસથી ચાલુ કર્યું હતું એ દિવસે. અને એ વખતે એવી પરિસ્થિતિ હતી કે ખીચડી અને કઢી બનાવી હતી રાત્રે, તો ચોખા 5 કિલો કોકના ઘેરથી લાયા, દાળ કોકના ઘેરથી લાયા, તેલ કોકના ઘેરથી લાયા, ગેસનો બાટલો એવો લાયા. પણ બીજે જ દિવસ સાંજથી 1100 માણસનું રસોડું ચાલુ થઈ ગયું. અહીંયા આજુબાજુની સોસાયટી જેમ કે વિરાટ ફ્લેટ છે, સ્વાગત સોસાયટી છે, શાકુંતલ બંગલો છે, દેવભૂમિ એપાર્ટમેન્ટ છે અને આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે એ બધી જ સોસાયટીઓના આગેવાનો અહીંયા આવીને બધું જ સીધું સામાન માટે જે પણ વ્યવસ્થા કરવાની હતી બધી વ્યવસ્થા કરી દીધી અને 30 તારીખથી સવારેથી 1100 માણસ
સવારનું જમવાનું, સાંજે 1100 માણસનું જમવાનું, એમ બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી જોગણી માતાના મંદિરેથી આ આજુબાજુની સોસાયટીવાળાએ બધાએ નક્કી કર્યું છે કે આ બધી જ જગ્યાએ જમવાનું પૂરું પાડવાની જવાબદારી લીધી છે એ લોકોએ. આ તરફ રાજ્યમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાટણમાં એક યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પાટણમાં પ્રથમ કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે અને સાથે જ રાજ્યનો 98મો કેસ નોંધાઈ ચૂક્યો છે. મહત્વનું છે કે પાટણમાં આ પહેલો કેસ છે કે જ્યાં એક 47 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ મુંબઈથી ટ્રાવેલ કરીને પાટણ આવી હતી, એટલે કે લોકલ કમ્યુનિટી ટ્રાન્સમિશન તેને ગણી શકાય છે. સરસ્વતીના ભીલાવણ ગામના વ્યક્તિનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુ વિગતો માટે અમારા સંવાદદાતા નીરવ અમારી સાથે જોડાયા છે. નીરવ, સતત રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધતી જાય છે, પાટણમાં આ પ્રથમ કેસ સામે આવ્યો છે, શું વિગતો છે? ચોક્કસ ખુશ્બુ, જે પ્રકારે સમગ્ર જિલ્લા કહી શકાય કે ભારતમાં અને વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ફેલાય છે ત્યારે પાટણમાં આજે સૌ પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ડરનો માહોલ ઉભો થવા પામ્યો છે. ભીલવણ ગામના વતની છે અને સિદ્ધપુર ખાતે રહેતા હતા જે વ્યક્તિ, જે થોડા દિવસ પહેલા મુંબઈ ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા, અને ત્યારબાદ તેઓને જે ગળામાં દુખાવો અને ખાંસી શરદીની અસર થતા તેઓને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા અને ત્યાં આગળ તેઓનો રિપોર્ટ જે કરવામાં આવ્યો અને તે રિપોર્ટ પોઝિટિવ આવવા પામે છે. ખુશ્બુ, અત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જે હાલમાં તેઓને સારવાર માટે ધારપુરમાં રાખવામાં આવ્યા છે અને આગળની તેઓ જે આરોગ્ય વિભાગ છે તે આગળ જે પ્રકારે જે કામગીરી કરવાની રહેતી હોય તે પ્રકારે તેઓ કામગીરી હાથ ધરશે. ખુશ્બુ જી, નીરવ આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો હવે 98 પર પહોંચી ગયો છે. પાટણમાં વધુ એક અને પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 47 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ કોરોનાને લઈને પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ મુંબઈથી ટ્રાવેલ કરીને પાટણ આવી હતી અને ત્યારબાદ કોરોનાના સંભવિત લક્ષણો દેખાતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં રિપોર્ટ કરાતા કોરોના પોઝિટિવ આવ્યો છે. અને આ સાથે જ રાજ્યમાં વધુ એક કેસ નોંધાયો છે અને સંખ્યા 98 પર પહોંચી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફરી એકવાર સરકાર સાથે કોરોનાની જંગમાં હોવાનું રટણ કરતા સરકાર વર્તમાન સ્થિતિમાં જરૂરી પગલાં લે તેવી માંગ કરી છે. અમિત ચાવડાએ સરકારને રજૂઆત કરતા કહ્યું છે કે ખેડૂતોના પાક તૈયાર છે, પરંતુ તૈયાર પાક વેચવા માટેની કોઈ પરિસ્થિતિ નથી, જે માટે સરકાર જરૂરી વ્યવસ્થા કરે તે જરૂરી છે. જો ખેડૂતો માટે ત્વરિત પગલાં નહીં ભરાય તો ખેડૂતોને ભારે નુકસાન થશે. સાથે જ વર્તમાન સ્થિતિમાં ગુજરાત સરકાર આવશ્યક સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે કોરોનાની સ્થિતિ પૂર્ણ થયા બાદ રજાઓ જાહેર કરે અને પ્રોત્સાહન માટે એક માસનો પગાર આપે તેવી પણ માંગ કરાઈ છે. આપણે સૌ જાણીએ છીએ એમ સમગ્ર વિશ્વ કોરોના સામેની લડત અને સંઘર્ષમાં જોડાયો છે. કોરોના વાયરસ એ કોઈ આપણે દેશી બીમારી કે વાયરસ નથી, પણ વિદેશમાંથી આવેલો વાયરસ ને બીમારી છે જેનો સામનો આજે આખો દેશ કરી રહ્યો છે. 30મી જાન્યુઆરીના રોજ WHO દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી કે આની સતર્કતા રાખવાની જરૂરિયાત છે. હું માનું છું કે સરકારની આપણી પહેલી ભૂલ થઈ કે આ એડવાઇઝરીને ગંભીરતાથી લઈને જે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દેશમાં આવે એના પેસેન્જરોને એરપોર્ટ પર જ ચકાસણી કરવામાં આવી હોત, ટેસ્ટિંગ કરવામાં આવ્યા હોત, ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોત, તો આને આપણે દેશમાં પ્રસરતો અટકાવી શક્યા હોત. ત્યાર પછી 12મી ફેબ્રુઆરીએ આદરણીય રાહુલજીએ પણ સરકારનું ધ્યાન દોર્યું, અલગ અલગ નિષ્ણાતો દ્વારા પણ ધ્યાન દોરવામાં આવ્યું, પણ સરકારે ગંભીરતા ન લેતા
धीमे धीमे आ वायरसे आखा देश में भरडो लीधो छे अने एना कारणे आज आपणा जे आकरा पगला कही शकाय जनता कर्फ्यू अने 21 दिवसनो लॉकडाउननो पीरियड એને આપણે પ્રજા સામનો કરી રહી છે. લોકડાઉનના સમયે શહેરીજનોને સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી, પરંતુ અનાજ વિતરણ સમયે અનેક અવ્યવસ્થાઓ સામે આવી છે, જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના અને પૂર્વ ધારાસભ્ય રાજગુરુ સહિતના લોકો દ્વારા સરકાર સામે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ધરણા સ્થળે વિપક્ષના નેતા વશરામ સાગઠીયા પહોંચે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી. રાજકોટ કલેક્ટરની પાસે અમે રાજકોટ કોંગ્રેસ શહેર કોંગ્રેસના કોર્પોરેટો રજૂઆત કરવા જવાના હતા. બે દિવસ પહેલાં અમે કલેક્ટરને મળ્યા હતા ત્યારે અમે બે દિવસમાં તમામ વ્યવસ્થા વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે એની ખાતરી આપી હતી, પરંતુ ગઈકાલ સુધી અત્યારે વિતરણ વ્યવસ્થા જ નથી ચાલુ થઈ, કારણ કે 42 દુકાનો આજે પણ બંધ છે. 213 દુકાનોમાંથી 42 દુકાનો બંધ છે. એનો અર્થ એ છે કે વિતરણ વ્યવસ્થા પણ પૂરી સરકાર કરી શકી નથી, તો અનાજ આપવાનો સવાલ નથી. અમારી માગણી હતી કે ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેર કર્યું બીપીએલ ધારકો હોય કે એપીએલ ધારકો હોય, કોઈ પણ રેશન કાર્ડવાળા હોય, તમામને પૂરતો સ્ટોકમાં રાશન મળશે, પરંતુ આજ સુધી રાશન ન મળતા અમારી માગણી હતી. અને એ માગણી માટે અમે કલેક્ટર કચેરી જતા હતા અને ત્યાં ધરણા ઉપર બેસવાના હતા, પણ તે પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રીના આદેશ અનુસાર રાજકોટ પોલીસ જે રીતે અમારી ધરપકડ કરીને લઈ ગઈ છે એ લોકશાહીની વિરુદ્ધ છે. ત્યારે લોકોનો અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. એના ભાગરૂપે અમે આજ કલેક્ટર કચેરીએ બીજી વાર જવાના છીએ. કોરોના વાયરસનું ઇન્ફેક્શન અટકાવવા આપેલા લોકડાઉનનો છોટાઉદેપુર જિલ્લાવાસીઓ સારી રીતે અમલ કરે છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તંત્ર દ્વારા જિલ્લામાં 11 લાખ લોકોના સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે, જે પૈકીના કેટલાક લોકો કે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ આરોગ્યને ધ્યાનમાં રાખીને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. દેશ બહારથી આવેલા 88 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 80 લોકોના 14 દિવસ પૂર્ણ થતાં હાલ 8 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. આ સિવાય રાજ્ય બહારથી આવેલા 214 લોકો હોમ ક્વોરન્ટાઇન છે. જિલ્લામાંથી કામ માટે બહાર ગયેલા શ્રમિકો વતનમાં પરત આવ્યા છે તેવા 12,000થી વધુ લોકોને પણ હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. કોઈ પણ તંત્રની તરફથી જો ફરિયાદ આવતી હોય તો પુરવઠાની ટીમ પણ હાલમાં ફિલ્ડમાં છે અને જ્યાં પણ ગેરરીતિ જણાય છે ત્યાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત તંત્રમાં હાલમાં 6 જગ્યાએ શેલ્ટર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 115 જેટલા લોકો રહેલા છે. તેમને ખાવા પીવાને અને જીવનજ્યોતિ સામાન પૂરો પાડવામાં આવેલ છે અને તેમને ત્યાં શક્ય એટલી વધુ સુવિધા આપી શકાય અને રોકવાનો વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે ઉપરાંત આપણે જોઈએ તો પોલીસ તંત્ર તરફથી અને આપણા જિલ્લાના ઘણા લોકો હાલમાં પાછા આવેલા છે, જે પૈકી ગુજરાતમાં આપણા બહારથી ફરીને આવેલા કુલ 370 લોકો છે, જે પૈકી 46 લોકોનું ક્વોરન્ટાઇન પૂરું થયેલું છે. તે ઉપરાંત ભારત બહારથી આવેલા આપણા જિલ્લાના કુલ 80 લોકો છે જેમનું ક્વોરન્ટાઇન પૂરું થયેલું છે. તેમ આપણા જિલ્લામાં કુલ 11 લાખની વસ્તી છે, જેની હોમ ટુ હોમ સર્વે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતો, જે પૈકી હાલમાં 90% સર્વે પૂરો થયેલો છે. અને જે પૈકી જેટલા લોકોમાં પણ કેસો જણાયા હતા શંકાસ્પદ હતા તેમને આપણે તપાસણી કરી હતી. અંદાજે 6 જેટલા શંકાસ્પદોનું આપણે બ્લડ સેમ્પલ નિયમસર લીધેલા હતા અને જે નેગેટિવ આવેલા છે, માટે હાલમાં જિલ્લામાં પોઝિટિવ કોઈ પણ કેસ છે નહીં. લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આક્ષેપ કર્યા હતા કે સસ્તા અનાજની દુકાનેથી નાગરિકોને જીવાતવાળું અને સડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત નાગરિકોને પૂરતા પ્રમાણમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ આપવા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મેલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાઠી પ્રાંત અધિકારીને પત્ર લખીને શનિવારથી આમરણત ઉપવાસ અને પ્રતિક ઉપવાસની મંજૂરી માંગી હતી. પરંતુ 2 દિવસની મારા મત વિસ્તારની મુલાકાત દરમિયાન સડેલો પુરવઠો આપવામાં આવે છે. અમુક રાશન કાર્ડ ધારકો પોતે મજૂરીએ બહાર ગયા હતા અથવા મજૂરી અહીં આવ્યા છે, તેઓએ 3 મહિનાથી રાશન ન લીધું, તે રાશન કાર્ડ ધારકોને કોઈ રાશન અપાતું નથી. એટલે સરકાર બોલું ફરી રહી છે, ગરીબ માણસો પરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાનની એક વાતને ધ્યાને લઈએ, આ કોઈ દેશ લોકડાઉનમાં બેઠો છે. પોલીસ પણ ક્યાંય ક્યાંય ખેડૂતોને ખેતરે જવા માટે રોકી રહ્યા છે, મોટરસાઇકલો પર જપ્ત કરી રહ્યા છે.
છતાં પણ કાયદાનો ભંગ થતો હોય બરાબર છે, જ્યારે ખરેખર ખેડૂત વાડીએ જતો હોય તેવા ખેડૂતોને પણ પૂરવાના અમારી સમક્ષ અનેક રજૂઆતો આવી છે. ગરીબ માણસોને રાશન કાર્ડના મને દેખાડી દેખાડીને કહ્યું કે સાહેબ અમને કોઈ જાતનું રાશન આપવામાં આવતું નથી, તેથી ના છૂટકે મુખ્યમંત્રી આજે સવારે પત્ર લખ્યો, લાંબો પત્ર વિગતે લખ્યો છે અને ઉપવાસ ઉપર બેસવાની પ્રાંત અધિકારી લાઠી પાસે મેં મંજૂરી પણ માંગી છે. અમરેલીમાં પોલીસે લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા આરોપસર પોલીસે શહેરના રખડતા પશુઓને ઘાસચારો નાખતા ચાર યુવકોને ઘાસચારાના ટ્રેક્ટર સહિત ડિટેઇન કર્યા હતા. આ સેવાભાવી યુવકોને ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય વીરજી ઠુમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો સીધી પોલીસ સ્ટેશન કચેરીમાં ધરણા પર બેઠા. અમરેલીના આજે અમારા ચાર સાથીઓ તંત્રની સાથે જાણકારી પછી પાંચ દિવસથી ભૂખે મરતી ગાયું એને દરરોજ ખેતરમાંથી લીલું વાઢી અને વિસ્તારમાં સ્વૈચ્છિક ધોરણે એ લોકો જાય તો આજ લીલું ભરેલી ટ્રેક્ટર અને ચારે ચાર સાથીઓને ચાર કલાકથી પોલીસ સ્ટેશને ગોંધીને એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું ગાયુંને જીવાડવી એ ગુનો છે? આ વાત સાથે અગર ગાયુંને જીવાડવી ગુનો છે તો એ ગુનો અમે કર્યો છે અને એના માટે જેલમાં જવું પડે તો મંજૂરી. અત્યારે આજે હું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં છું અને આજે સવારે પોલીસ ચારેક લોકોને પકડીને લાવી હતી અને એ લોકો ત્યાં જાહેરમાં ઊભા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના જે નોર્મ્સ ગાઈડલાઇન્સ જે બહાર પાડવામાં આવેલી છે એનું ઉલ્લંઘન કરતા હતા અને તે કારણથી તેઓ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા. ત્યાર પછી લાગણીવશ બે ધારાસભ્યશ્રીઓ આજે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, પછી એ લોકોને ત્યાંથી માહિતી લીધી અને એ લોકોએ ધારાસભ્ય સામે કબૂલ કર્યો કે અમે આ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ ફોલો નથી કરતા હતા. પછી એ સાંભળીને અત્યારે ધારાસભ્યશ્રીઓ ત્યાંથી નીકળી ગયા છે.